વિશાલ માર્કેટમાં પાર્સલ ઉઠાવવા મુદ્દે બબાલ થતા શ્રમિકને જાહેરમાં ઢોરમાર મરાયો હોવાનો વિડીયો વાયરલ થયો છે. ભૂલ ગમે તેની હોય, આવી રીતે એક મજૂર પર મેનેજર અને એના મળતિયા એવી રીતે તૂટી પડ્યા જાણે કોઈ આતંકવાદી પકડાયો હોય અને દેશ પ્રેમ સાબિત કરતા હોય. હવે આ વિડીયો જોયા બાદ પોલીસ અને ગૃહ રાજ્યમંત્રી શું પગલાં લે છે એક પ્રશ્ન છે. સુરતમાં મોટી સંખ્યામાં ટેક્સટાઇલ માર્કેટ આવેલી છે જેમાં પાર્સલ સહિતના કામો થતા હોય છે, ત્યારે આ પાર્સલ ઉઠાવવા વાળા સાથે વેપારીને માથાકૂટ સર્જાઈ હતી, જેમાં પાર્સલ ઉઠાવનારને ઢોર માર મરાયાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે, જેના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પર્વત પાટિયા વિસ્તારમાં આવેલી રાજ ટેક્સટાઇલ માર્કેટના મેનેજર રાકેશ જૈન સાથે પાર્સલ વાળાઓની બબાલ થઈ હતી, જેમાં પાર્સલ વાળાઓને જાહેરમાં માર મારવામાં આવ્યો હતો. ડિક્કાપાટુ અને ગળદા સહિતથી માર મારવામાં આવ્યો હતો અને આ માર મારવાની ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. પ્રાથમિક વિગતો અનુસાર પાર્સલ ઉઠાવવા બાબતે બબાલ થઈ હતી, જે બાદ વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે પાર્સલ વાળાને દોડાવી દોડાવી મારવામાં આવે છે, સામે પાર્સલ વાળા પણ હુમલો કરતા નજરે આવે છે. વાયરલ વિડીયોના આધારે પૂણા પોલીસે તપાસ આરંભી છે અને કસૂરવાર 4 જેટલા આરોપીને ઝડપી પાડ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે, જેમાં મેનેજર રાકેશ જૈન સહિતના આરોપીને પોલીસે ઝડપી પાડ્યા હોવાનું કહેવાઈ રહ્યું છે.